નમસ્કાર મિત્રો, હું એમ કે પંચાલ યુટ્યુબની મારી ચેનલ સ્ટડી માય ડિઝાયરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ભારતના પ્રાચીન ઇતિહાસનું પ્રકરણ નંબર 1, જેનું નામ છે પ્રી હિસ્ટોરિક પીરિયડ, એટલે કે પ્રાગૈતિહાસિક કાળ. તો મિત્રો, એન્શિયન્ટ હિસ્ટ્રીનું પ્રથમ પ્રકરણ પ્રી હિસ્ટોરિક પીરિયડ, એની અંદર જે મુખ્ય મુદ્દા આપણે સમજવાના છે એમાં પ્રથમ મુદ્દો છે બિફોર કોમન એરા અને કોમન એરા, એટલે કે BCE અને CE વચ્ચેનો મૂળભૂત તફાવત. ત્યારબાદ આપણે જાણકારી મેળવીશું સદી અને 1000 વર્ષ વચ્ચે, એટલે કે સેન્ચ્યુરી અને મિલેનિયમ વચ્ચેનો તફાવત. એના બાદ આપણે જાણકારી મેળવીશું પ્રી હિસ્ટોરિક પીરિયડની અંદર જે પણ યુગનો સમાવેશ થયો અને તે કેટલા વર્ષો સુધી ચાલ્યો એના વિશેની માહિતી. ત્યારબાદ હશે હિસ્ટ્રી, એટલે કે ઇતિહાસના જે ભાગ ઇતિહાસકારોએ પાડ્યા છે. આપણે જાણીએ છીએ કે ભારતનો ઇતિહાસ ઘણો જ મોટો છે, તો એ ઇતિહાસના કુલ કેટલા ભાગ પાડ્યા છે અને કયા છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું. અને અંતમાં આપણે જાણીશું કે આપણે જે ઇતિહાસ જાણીએ છીએ એનો સ્ત્રોત શું, એની જાણકારી આપણને ક્યાંથી મળી. તો આવો મિત્રો, શરૂ કરીએ પ્રથમ પ્રકરણ. તો મિત્રો, આ છે પ્રકરણ નંબર 1નો પ્રથમ મુદ્દો, BCE અને CE વચ્ચેનો તફાવત. BCE એટલે કે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાના વર્ષો, જેને કહેવાશે બિફોર કોમન એરા. આ છે એક સેક્યુલર ટર્મ, અને ક્રિશ્ચિયન ટર્મમાં એ જ વર્ષોને જોવા જઈએ તો એને કહેવાશે BCE, એટલે કે બિફોર ક્રાઇસ્ટ. જ્યારે આપણે સેક્યુલર ટર્મની અંદર જીસસ ક્રાઇસ્ટના જન્મના પછીના વર્ષોને જોવા હોય તો એને કહેવાશે CE, એટલે કે કોમન એરા. અને ક્રિશ્ચિયન ટર્મમાં એને જો ઓળખવું હોય તો એને કહેવાશે AD, એટલે કે અન્નો ડોમિનસ, જેનો મતલબ થાય છે ઇન ધ યર ઓફ અવર લોર્ડ. એ સિવાય મિત્રો, એક અલગ અગત્યની ટર્મ છે BP, એટલે કે બિફોર પ્રેઝન્ટ. દાખલા તરીકે આપણે એવું એક ઉદાહરણ લઈએ કે 3000 વર્ષો પૂર્વે, એનો અર્થ શું? એનો અર્થ એ કે 3000 વર્ષો પહેલાંનું તમને કોઈ ચોક્કસ વર્ષ નથી આપેલું, એ આપણે શોધવાનું છે. મતલબ કે આ 2020 વર્ષ વત્તા ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાંના 980 વર્ષ, તો આનો સરવાળો થશે 3000 વર્ષ. એટલે કે 3000 વર્ષો પહેલાં કયું વર્ષ હતું? તો એનો જવાબ થશે ઈસવીસન પૂર્વે 980નું વર્ષ. તો આ જ રીતે હવે આગળ આપણે માહિતી મેળવીએ સેન્ચ્યુરી, એટલે કે સદી, અને મિલેનિયમ, એટલે કે 1000 વર્ષનો સમયગાળો જે હોય એ બંને વચ્ચેનો તફાવતનું એક સામાન્ય આપણે જાણકારી મેળવીએ. તો મિત્રો, હવે જાણીએ બીજો મુદ્દો સેન્ચ્યુરી અને મિલેનિયમ વિશે. સેન્ચ્યુરી એટલે કે 100 વર્ષનો સમયગાળો અને મિલેનિયમ એટલે કે 1000 વર્ષનો સમયગાળો. તો 1થી લઈને 100 સુધીના વર્ષ ઈસવીસન પછીના, એને કહેવાય ઈસવીની પ્રથમ સદી. 101થી લઈને 200નું વર્ષ, એને કહેવાય ઈસવીસનની બીજી સદી. આ રીતે 201થી લઈને 300નું વર્ષ, જેને કહેવાશે ઈસવીસનની ત્રીજી સદી. જો આ રીતે આગળ જતા જઈએ તો આજે આપણે જે સદીમાં જીવી રહ્યા છીએ એ વર્ષ છે 2020, જે 2000થી લઈને 2100ના વર્ષની અંદર આવે છે. એટલે કે કુલ અત્યારે ઈસવીસન શરૂ થયું ત્યારથી લઈને આજ સુધીની 21 સદીઓ થઈ. અને મિલેનિયમની વાત કરીએ તો દર 1000 વર્ષનો સમૂહ, જેને કહેવાશે 1 મિલેનિયમ. તો ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ પછી જે મિલેનિયમ ગણીએ છીએ, તો આજે 2020 વર્ષ થયા. તો પ્રથમ 1000 વર્ષ એટલે પ્રથમ મિલેનિયમ, બીજું 1000 વર્ષ એટલે કે 2 મિલેનિયમ. તો આજે 2020 એટલે કે 2000 વર્ષ એટલે કે 2 મિલેનિયમ પ્લસ 20 વર્ષ એટલે કે 21મી સદીનું એ વર્ષ. તો આગળ હવે મિત્રો માહિતી મેળવવાની છે કે પ્રી હિસ્ટોરિક પીરિયડની અંદર જે યુગ બદલાયા એ યુગ કુલ કેટલા હતા અને એનો સમયગાળો શું હતો, આવો એના વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, પ્રી હિસ્ટોરિક પીરિયડની અંદર સમાવિષ્ટ 5 યુગોના નામ અને એના સમયની આપણે માહિતી મેળવીએ. પ્રથમ છે પેલિયોલિથિક એજ. પેલિયોલિથિક એજનો સમય હતો ઈસવીસન પૂર્વે 200000 વર્ષથી લઈને ઈસવીસન પૂર્વે 10000નું વર્ષ. મેસોલિથિક એજ, જેનો સમય હતો ઈસવીસન પૂર્વે 10000થી લઈને ઈસવીસન પૂર્વે 8000 વર્ષ. ત્યારબાદ આવે છે નિયોલિથિક એજ, જે હતો ઈસવીસન પૂર્વે 8000થી લઈને ઈસવીસન પૂર્વે 4000નું વર્ષ. ત્યારબાદ આવે છે ચાલ્કોલિથિક એજ,
જેનો સમય હતો ઈસવીસન પૂર્વે 4000 વર્ષથી લઈને ઈસવીસન પૂર્વે 1500 વર્ષ. આજ યુગની અંદર ભારતની અંદર સિંધુ ખીણની સભ્યતાનો વિકાસ થયો હોય એવું માનવામાં આવે છે. અને અંતમાં જે આયન એજનો સમય છે ઈસવીસન પૂર્વે 1500 વર્ષથી લઈને ઈસવીસન પૂર્વે 200 વર્ષ. મિત્રો, લિથિકનો મતલબ થાય છે પથ્થર. તો આવો આગળ જાણીએ કે ઇતિહાસના કેટલા ભાગ છે. તો મિત્રો, ભારતનો ઇતિહાસ જે ઘણો મોટો છે, આપણે કહ્યું મેં આગળ, એ મુજબ ઇતિહાસકારોએ જે 3 ભાગ પાડ્યા એના નામ છે એન્શિયન્ટ હિસ્ટ્રી એટલે કે પ્રાચીન કાળનો ઇતિહાસ, મેડિવલ હિસ્ટ્રી એટલે કે મધ્યકાળનો ઇતિહાસ, અને મોડર્ન હિસ્ટ્રી એટલે કે અર્વાચીન ઇતિહાસ. તો આ જે 3 મુદ્દા થયા એ થયા ઇતિહાસના 3 ભાગ. હવે જોવાનું છે અંતિમ મુદ્દો, જે છે ઇતિહાસની જાણકારી આપણને કઈ રીતે મળી. આપણે ઇતિહાસ વિશે વાત તો ઘણી કરી, આપણે વાંચ્યું પણ છે, તો એ જાણકારી મેળવી ક્યાંથી? આવો એ જોઈએ. તો સોર્સિસ ઓફ હિસ્ટ્રીની અંદર આપણે જોઈશું આર્ક્યોલોજી અને લિટરેચર, આ બંને મુખ્ય સ્ત્રોત છે ઇતિહાસને જાણવાના. આર્ક્યોલોજીની અંદર 3 ભાગ છે. એક છે એક્સકેવેશન, જે એનો મતલબ થાય છે કે જમીનની ખોદકામની કામગીરી, આ દરમિયાન જે આપણને પુરાતત્વીય અવશેષો મળે એના દ્વારા આપણે ઇતિહાસની જાણકારી મેળવી શકીએ છીએ. ઇન્સ્ક્રિપ્શન એટલે કે ભૂતકાળમાં રાજા મહારાજાઓ જે પોતે કાર્ય કર્યા, પોતે કોઈ યુદ્ધમાં વિજય મેળવ્યા હોય, કે પછી કોઈ ધર્મ કાર્ય કર્યું હોય, કે પછી કોઈ બાંધકામ કરાવ્યું હોય, આ મુદ્દે કોઈ એક લેખ હોય, એ લેખને એ લોકો કોઈ પથ્થર ઉપર કોઈ શિલા ઉપર કોતરાવતા, જે આજે આપણને મળી આવે છે, જેને કહેવાય છે શિલાલેખ, અંગ્રેજીમાં એને કહેવાશે ઇન્સ્ક્રિપ્શન. અને ત્યારબાદ છે કોઇન્સ, એટલે કે એ જ રાજા મહારાજાઓએ જે ચલણમાં સિક્કા મૂક્યા હતા, આજે આપણને જ્યારે મળે છે તો એનો આકાર, એની ધાતુ, એની ઉપર કરેલા પંચમાર્ક, એના આધારે આપણે જે તે સમયની માહિતી મેળવી શકીએ છીએ. આ સિવાય છે લિટરેચર. તો લિટરેચર એટલે કે સાહિત્ય. સાહિત્યની અંદર આવશે ધર્મેતર સાહિત્ય અને ધાર્મિક સાહિત્ય. એ સિવાય ફોરેનર લિટરેચર. ફોરેનર લિટરેચરનો મતલબ એ છે કે ભૂતકાળમાં પ્રાચીન સમયમાં ભારતની અંદર પરદેશી મુસાફરો જે આવ્યા અને એ લોકોએ ભારતને અનુલક્ષીને જે ગ્રંથો લખ્યા એની અંદરથી આપણને જે તે સમયની ભારતના ઇતિહાસની જાણકારી મળી રહે છે. તો આ થયા સોર્સિસ ઓફ હિસ્ટ્રી. અને આ સાથે જ અહીં આપણું પ્રકરણ નંબર 1 સમાપ્ત થાય છે. આગળ જોઈએ આ વિડીયોની અંદર આપે જે જાણ્યું એના વિશેના થોડા ઘણા પ્રશ્નો. તો મિત્રો, આ છે આપણે આ પ્રથમ પ્રકરણની અંદર મેળવેલી માહિતીના થોડા ઘણા પ્રશ્નો, જેના જવાબ આપ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને, તથા બેલ આઇકન પર ક્લિક કરશો. અને આ સિવાય જો આપ મારો કોન્ટેક્ટ કરવા માગતા હોય, અમારી સાથે જોડાવા માગતા હોય, તો આપ અમને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ઉપર UPSC એસ્પિરન્ટ મિત્ર તરીકે જે પેજ છે એના ઉપર આપ જોડાઈ શકો છો. ધન્યવાદ.